11.3 પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીની ક્રિયાવિધિ. પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજીમાં કેટલાક ચોક્કસ પ્રકારના સોપાનોનો સમાવેશ કરવામાં આવે છે, જેમ કે ડીએનએનું અલગીકરણ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની મદદથી તેનું અવખંડન, ઇચ્છિત ડીએનએ ખંડનું અલગીકરણ, વાહકમાં ડીએનએ ખંડોનું જોડાણ, યજમાનમાં પુનઃસંયોજિત ડીએનએનો પ્રવેશ, યજમાન કોષોનું માધ્યમમાં સંવર્ધન અને નિપજો નિષ્કર્ષણ. એટલે આપણે આખા ચેપ્ટરનો ઓવરવ્યૂ લીધો, તેની વાત કરવામાં આવી છે. હવે આપણે તેના બધા ચરણોનો વ્યાપક રીતે અભ્યાસ કરીએ. જનીન દ્રવ્યનું અલગીકરણ, એટલે કે આપણે કોઈ કોષ હતો, એની કોષ જે પ્રોટીનનું ઉત્પાદન કરતો હતો, તે કોષમાંથી આપણે તે ચોક્કસ જનીન કેવી રીતે અલગ કરશું તેની વાત કરવામાં આવી છે. એટલે કે આયુ અહીંયા આગળ આ જે કોષ હતો તેમાંથી ચોક્કસ પ્રકારનું જનીન કઈ રીતે અલગ કરવાની છે, આમાંથી આ જનીન કેવી રીતે અલગ કર્યું તેની આ વચ્ચેની પ્રક્રિયા જે છે તેની વાત કરવામાં આવી છે. કોઈપણ અપવાદ વગર બધા સજીવમાં આનુવંશિક દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે, એટલે કે ન્યુક્લિક એસિડ આરએનએ અને ડીએનએ બધા સજીવમાં આનુવંશિક દ્રવ્ય છે એ ખ્યાલ છે. અને મોટાભાગના સજીવમાં તે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ અથવા ડીએનએ છે, આનું ફૂલ ફોર્મ શોર્ટ ફોર્મ ડીએનએ. એટલે મોટાભાગના સજીવમાં ડીએનએ હોય અને વાયરસ હોય બેક્ટેરિયા, અમુક વાયરસ બેક્ટેરિયામાં આરએનએ હોય છે. ડીએનએને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી કાપવામાં આવે છે, કાપવામાં આવે તે આવશ્યક છે. તે શુદ્ધ સ્વરૂપે બીજા મહાઅણુથી મુક્ત હોવો જોઈએ. ડીએનએ જે છે બીજા મહાણુ એટલે કે પ્રોટીન અને લિપિડ એ બધાની સાથે જોઈન્ટ હોય તો આપણને પુનઃ હવે જો અહીંયા આગળ આ જે આપણે જે જનીન મળશે, આયરો ટુકડાવાળો જનીન મળશે, એની જોડે પ્રોટીન કે લિપિડ હોય તો તેનું પ્લાઝમિડ જોડે જોઈન્ટ કરવામાં આપણને મુશ્કેલ પડે. એટલે અલગ ડીએનએ એકલો હોય તે જરૂરી છે, બરાબર. બીજા મહાણુથી મુક્ત હોવો જોઈએ. ડીએનએ પટલો વડે ઘેરાયેલું છે એટલા માટે આપણે કોષને તોડવો પડે અને બીજા મહાણુઓ જે છે આરએનએ પ્રોટીન પોલિસેક્રાઇડ લિપિડ એ બધાની સાથે ડીએનએ મુક્ત થાય છે. આ બધાની સાથે ડીએનએ મુક્ત થાય છે. જે એટલે આપણે ડીએનએને લેવો હોય તો આ બધી વસ્તુ હટાવવી પડે. આ બધી વસ્તુ હટાવવા માટે આપણે અમુક પ્રકારના ઉત્સેચકો જોયા હતા ઓવરવ્યૂમાં, એ બધાની જ વાત કરી છે. બેક્ટેરિયા જે છે બેક્ટેરિયાની કોષ દ્વારા લાઇસોઝાઇમની બનેલી હોય છે, એટલે તેના માટે લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક. સેલ્યુલોઝ વનસ્પતિ કોષની કોષ દ્વારા સેલ્યુલોઝની બનેલી છે, એટલે સેલ્યુલોઝ. ફૂગની કોષ દ્વારા ફંગલ સેલ્યુલોઝ કાઇટિની, એટલે કાઇટિનેઝ ઉત્સેચક. એ બધાની સારવાર આપે એટલે આજુબાજુ પડ હટી જશે અને અંદર પ્રોટીન આરએનએ એ બધી વસ્તુ હશે. એટલે કોષ દ્વારા હટી ગઈ, હવે શું વધ્યું? પ્રોટીન અને આરએનએ, એમઆરએનએ, ટીઆરએનએ એ બધા જે દ્રવ્યો રહ્યા એ વધ્યા. હવે હિસ્ટોન જેવા કે પ્રોટીન સાથે ગૂંથાયેલા ડીએનએના અણુઓ પર જનીનો સ્થાન પામેલા હોય છે. આરએનએ, હવે આરએનએ જે હશે ટીઆરએનએ એમઆરએનએ બધાને બી અલગ કરવા પડશે. પછી એ બધા આરએનએને કયા ઉત્સેચકની મદદથી? તો કે રિબોન્યુક્લિયસની મદદથી દૂર કરવાના. પછી પ્રોટીન હશે, કોષની અંદર પ્રોટીન બી હશે, તો પ્રોટીન એ પ્રોટીઝની મદદથી દૂર કરવાના, બરાબર. એ બધાની સારવાર આપીશું અને અંતે શું મળશે? આપણને ડીએનએ મળશે. હવે અંતે ઠંડો એ જે વધ્યું દ્રવ્ય, એ જે દ્રવ્ય વધ્યું એની અંદર શું નાખવાનું? તો કે ઠંડો ઇથેનોલ નાખવાનો. અને ઠંડો ઇથેનોલ નાખશો એટલે ડીએનએ નીચે તળિયે જામી જશે, નીચે તળિયે જમા થઈ જશે અને તેને પાતળા તંતુઓના સમૂહ સ્વરૂપે આપણે જોઈ શકીશું. હવે શુદ્ધ ડીએનએના અણુને રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સાથે આ નિશ્ચિત ઉત્સેચક માટેની ઇષ્ટતમ પરિસ્થિતિમાં રાખવાથી રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા પાચન સંપન્ન થાય છે. હવે જે જનીન મળ્યો તેને આપણે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની સારવાર આપી હતી ને, કેમ કે સરખી રીતે વાહક સાથે ચોંટાડી શકાય અને પાચનની પ્રગતિ જાણવા માટે એગારોસ જેલ ફોરેસિસ, કેમ કે પાચનની પ્રગતિ એટલે એગારોસ જેલ ફોરેસિસમાં શું થાય? આપણને ચોક્કસ જનીન મળશે, એટલે કે જનીન ટુકડાઓમાં વિભાજિત થયો છે એની એ કેવી રીતે ખબર પડે? ડીએનએ ટુકડાઓમાં વિભાજિત થયું છે તે કેવી રીતે જાણવા મળશે? ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી. ડીએનએ ઋણ વિભારિત હોય છે અને તે ધંધ્રુ તરફ ગતિ કરે છે, આગળ આપણે જોઈ ગયા. અને વાહક ડીએનએ દ્વારા પણ પુનરાવર્તિત કરી શકાય છે અને આખી પ્રક્રિયા જે છે વાહક ડીએનએ હોય, વાહક ડીએનએ શું કરશે? ઓરિસીની મદદથી પુનરાવર્તિત કરશે આપણે ઈચ્છિત જનીને. ડીએનએને જોડવા માટે ઘણી બધી પ્રક્રિયા છે અને ડીએનએ તથા વાહક ડીએનએને વિશિષ્ટ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપ્યા પછી સ્ત્રોત ડીએનએમાંથી કાપેલ રુચિ પ્રમાણેના ઉપયોગી જનીને વાહકની કાપાયેલી જગ્યામાં મૂકી લાયગેસ દ્વારા જોડવામાં આવે છે. આપણે વાત કરીને કે ઈચ્છિત જનીને લાયગેસ એ ચોંટાડવા માટે કામ આવે છે. પરિણામ સ્વરૂપે એક પુનઃસંયોજિત ડીએનએનું નિર્માણ થાય છે, જે આજે બન્યું પ્લાઝમિડ આપણું અને ઈચ્છિત જનીને બંનેને. આ વાહક પ્લાઝમિડ અને ઈચ્છિત જનીન તેને શું કહેવાય? તેને કહેવામાં આવે છે પુનઃસંયોજિત ડીએનએ, આરડીએનએ, રિકોમ્બિનેન્ટ ડીએનએ. ખ્યાલ હવે આપણું જે આ જનીન હતું જે પ્રોટીન બનાવવા માટેનું હતું, જેને આપણે આટલી મહેનત કરીને બનાવ્યું, હવે તે ખોવાય, તેનું તે બાય ચાન્સ ખોવાઈ જાય અથવા વેસ્ટ ન જાય તેના માટે આપણે શું કરવાનું? તેને બહુગુણન કરવાનું. હવે તેની પદ્ધતિ જોઈએ. તેને શું કહેવાય? પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન. આ પ્રક્રિયા ત્યારે જ ફાવશે જ્યારે તમે 12મા નંબરનું 6ઠા નંબરનું ચેપ્ટર આનુવંશિકતા કર્યું હશે વ્યવસ્થિત, તો જ ફાવશે. કેમ કે ડીએનએના સ્વયં તનની વાત છે.
તો હવે ડીએનએ તમને ખબર છે 5 ડેસી 3 ડેસ અને 3 ડેસી 5 ડેસ આ પ્રકાર હોય છે. હવે અને બેવડાવું હોય તો આ પટ્ટીની ઉપર બીજી પટ્ટી બનવી જોઈએ અને આ પટ્ટીની ઉપર બીજી પટ્ટી બનવી જોઈએ તો જ બે થઈ જશે ને, કેમ કે આ એક પટ્ટી છે, આ બે પટ્ટીવાળું એક ડીએનએ એટલે દ્વિશૃંખલીય ડીએનએ છે, તો આની ઉપર બીજી પટ્ટી બની જાય અને આની ઉપર બીજી પટ્ટી બની જાય તો એકમાંથી બે બન્યા કહેવાય ને, એટલે આ એક બની જશે અને નીચેનો બે અલગ બની જશે, ખ્યાલ આવે? એટલે આપણે સૌથી પહેલાં શું કરવાનું, આને તોડી કાઢવાનું, તોડીશું તો જ એની ઉપર બીજી અંબ બની જશે ને, અને તોડ્યું 5 ડેસી 3 ડે એને શું કહેવાય, વિનૈસર્ગીકરણ, એટલે કે વિનૈસર્ગીકરણ એટલે કે છૂટા પડ્યા ગરમી આપી. એટલે પછી પ્રાઇમર, પ્રાઇમર શું કરશે તો કે ડીએનએ જે છે એના સ્વયંજનની શરૂઆત હંમેશા કોણ કરાવે, પ્રાઇમર. હવે અહીં 5 ડેસથી 3 ડેસ છે તો 3 ડેસની સામે શું આવે, ડીએનએમાં 5 ડેસ આવે, અહીંયા તો 3 ની સામે 5 તો 3 ની સામે 5 5 ડેસથી 3 ડેસનો પ્રાઇમર આવે અને પ્રાઇમર શું કરાવે, ડીએનએ સ્વયંજનની શરૂઆત કરાવશે પ્રાઇમર. હવે ડીએનએ પોલિમરસ નામનો ઉત્સેચક આવશે અને આખી આખી લાંબી પ્રક્રિયા કરાવશે, બરાબર. અને એ ડીએનએ પોલિમરસ કયો છે, થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયામાંથી અલગ કરેલો છે, જે ઊંચા તાપમાને પણ આ પ્રક્રિયા થવા દેશે, ખ્યાલ આવે? સૌથી પહેલાં ડીએનએ સ્વયંજનની શરૂઆત કોણ કરાવશે, પ્રાઇમર. પ્રાઇમર એ ચોંટાઈ ગયો, આ બે બોક્સવાળો પ્રાઇમર ચોંટાઈ ગયો, પછી શરૂઆત આ કરાવશે અને પાછળ આખી પ્રક્રિયા ખેંચાવશે કોણ, તો કે ડીએનએ પોલિમરસ. એવી રીતે આ બાજુ બી એવું જ થશે, 5 ડેસથી 3 ડેસનો પ્રાઇમર આવ્યો અને આખે આખી પર આ લાંબી ખેંચવી પડશે ને, તો જ આ બની જશે ને બે, એકમાંથી બે બનશે. શરૂઆત પ્રાઇમર કરાવશે અને ખેંચાવશે ડીએનએ ડીએનએ પોલિમરેસ, અને જે થર્મિક એક્વેટિકસમાંથી લેવામાં આવે છે, અને તાપમાન ઉષ્ણીકરણની પ્રક્રિયા કહેવાય. હવે વિસ્તૃતિકરણ, વિસ્તૃતિકરણ એટલે આખું ખેંચે ડીએનએ પોલિમરેસ આખે આખી સામેની પૂરક સાઈડ, એની સામે ટીઈજીની સામે સી, એવી રીતે આખી પ્રક્રિયા કરી નાખશે અને 30 ચક્રો ચાલશે અને 1 અબજ જેટલા અણુઓ આ ડીએનએ જે આપણે ઈચ્છિત જનીનો તો તેના બની જશે. હવે અહીંયા જોઈએ, પ્રાઇમરના બે સેટ હોય છે આપણે જોયા, એક અહીંયા અને એક અહીંયા, બરાબર. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જે છે તેની મદદથી આપણે આ બહુગુણિત પ્રતિકૃતિ કરી શકીએ છીએ. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક એ ડીએનએ ટેમ્પલેટ સ્વરૂપે કામમાં લઈ તથા પ્રક્રિયા રહેલા ન્યુક્લિઓટાઇડનો ઉપયોગ કરીને પ્રાઇમરને વિસ્તૃત કરી દે. ડીએનએ પોલિમરેઝ શું કરે છે તો કે પ્રાઇમરનો ઉપયોગ કરે અને ડીએનએ પોલિમરેઝ શું કરે છે તો કે તે છે એ પ્રાઇમરને ટેમ્પલેટ તરીકે લે છે. એટલે કે ધારો કે આ ડીએનએ છે, આ પ્રાઇમર એટલે શરૂઆત કરનાર વસ્તુ તરીકે, ટેમ્પલેટ તરીકે કોને લે છે, પ્રાઇમર તરીકે, અને તેને પ્રાઇમરને આખે આખું વિસ્તૃત કરી દે છે. વિસ્તૃત કોણ કરી દે છે, પોલિમરેસ, ડીએનએ પોલિમરેસ, બરાબર. એટલે કે ટેમ્પલેટ સ્વરૂપે કામમાં લે છે, ખબર, અને ન્યુક્લિઓટાઇડનો ઉપયોગ કરી અને પ્રાઇમરને વિસ્તૃત કરી દે છે. જો ડીએનએ સ્વયંજનની પ્રક્રિયા ઘણી વખત પુનરાવર્તિત થાય, હવે બહુ બધી વખત આ પ્રક્રિયા થાય, તો અબજો વખત આ ડીએનએનો ખંડ બનશે, એટલે કે અબજ નકલ બનશે. અને આ ડીએનએ પોલિમરેસ ક્યાંથી લેવામાં આવે છે તો કે થર્મસ એક્વેટિકસ નામના બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલો છે આ ઉત્સેચક, બરાબર. અને તેના દ્વારા બહુ બધી રીતે આપણે ડીએનએની અબજો નકલ મેળવી શકીએ છીએ, જે ઊંચા તાપમાને, થર્મસ એટલે તાપમાન સામે સહિષ્ણુતા હશે, એટલે કે ઊંચા તાપમાન દરમિયાન પણ સક્રિય રહેશે અને ડીએનએના વિનૈસર્ગીકરણને પ્રેરશે. જો જરૂરિયાત હોય તો આ ઇચ્છિત નકલને આપણે શું કરવાનું, વાહક સાથે જોડી દેવાનું, આપણે કીધું ને, અને પછી જૈવ ભઠ્ઠીમાં આપણે આપણી ઇચ્છિત જે નિપજ મેળવ્યો તે મેળવી શકીએ છીએ. હવે ડીએનએને ગ્રાહી કોષમાં પ્રવેશ કરાવવાની અનેક પ્રક્રિયા છે. આ ડીએનએ જે છે તેને આપણે જોઈએ ને, ડીએનએ એને ગ્રાહી કોષમાં પેલું 42 ડિગ્રી, પછી બરફ, પછી સીએની સારવાર આપી, બરાબર. એટલે પછી એ ડીએનએ ધારણ કરવા માટે સક્ષમ બની જશે અને પછી ગ્રહણ કરી લેશે. હવે પુનઃસંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન એમ્ફિસિલિન ધરાવતો હોય, એટલે કે આની વાત કરવામાં આવી છે કે જો એમ્ફિસિલિન અવરોધક જનીન હોય ધરાવતો હોય તેને ઇસેરેશિયા કોલોનીના કોષોમાં સ્થાનાંતરિત કરતા યજમાન કોષો એમ્ફિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત, એટલે કે જો તેની પાસે એમ્ફિસિલિન અવરોધક જનીન હશે તો તે એમ્ફિસિલિન અવરોધક કોષમાં રૂપાંતરિત થશે. અને જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષને એમ્ફિસિલિન ધરાવતી અગર પ્લેટ પર મૂકીએ તો ફક્ત રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામે છે. એટલે કે આમાં શું કહેવામાં આવે છે, એક વખત આ પ્લાઝમિડ હતું. હવે પ્લાઝમિડમાં અમુક પ્લાઝમિડ એમને હતા અને અમુક પ્લાઝમિડમાં એમ્ફિસિલિનનું પ્રતિરોધક જનીનો હતા, બરાબર. હવે આ એમ્ફિસિલિન પ્રતિરોધક જનીનો જેમાં હતા એ રૂપાંતરિત થઈ ગયા અને એમના એમ રહ્યા. આગળ રૂપાંતરિતની વ્યાખ્યા અલગ હતી અને અહીંયા આગળ રૂપાંતરિતની વ્યાખ્યા અલગ છે. આ કહેવાય આ બિન રૂપાંતરિત, કેમ કે તેવાને તેવા જ આગળ બેક્ટેરિયાની અંદર આવવા જ જશે પ્લાઝમિડ, પરંતુ આ એમ્ફિસિલિનનું પ્રતિકારક જનીન છે. હવે જો તે એમ્ફિસિલિનવાળા માધ્યમમાં રહેશે તો શું થશે, તે પોતાનો બચાવ કરી લેશે, એટલે રૂપાંતરિત થઈ ગયા, ખ્યાલ આવે?
આગળ રૂપાંતરિત અને બિન રૂપાંતરિતની વ્યાખ્યા અલગ હતી અને એ બી રૂપાંતરિત અને બિન રૂપાંતરિતની અલગ થઈ ગઈ પ્લાઝમિડની ઉપરના જનીનના આધારે. ખ્યાલ આવે? હવે અહીં શું કહેવામાં આવે છે, એમ્ફિસિલિન ધરાવતો હોય તેને ઈશિરેશિયા કોષમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે અને સ્થાનાંતરિત કરતા યજમાન કોષો એમ્ફિસિલિન અવરોધક એમ્ફિસિલિનનું જનીન આવશે તો એમ્ફિસિલિન અવરોધક કોષોમાં રૂપાંતરિત થઈ જશે અને એની એમ્ફિસિલિનની અગર પ્લેટમાં મૂકીએ એમ્ફિસિલિનની અગર પ્લેટમાં મૂકીશું તો એમ્ફિસિલિનનું અવરોધક જનીન જે હશે તે જ જીવશે કેમ કે એની પાસે એમ્ફિસિલિનના પ્રતિરોધ કરવાના જનીન છે. બરાબર? એટલે તેવા કોષોને શું કહેવાય, રૂપાંતરિત થઈ ગયા એમ્ફિસિલિનવાળા એમ્ફિસિલિન જનીન ધરાવતા થઈ ગયા એટલે તેને રૂપાંતરિત કહેવાય. અને રૂપાંતરિત ન થયેલા હોય એટલે કે એની પાસે એમ્ફિસિલિન અવરોધક જનીન ના હોય એ ગ્રાહી કોષો મૃત્યુ પામે છે કારણ કે એમ્ફિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પાસે જ પ્રતિરોધક જનીન હોય છે. આવા કિસ્સામાં એમ્ફિસિલિન જનીને પસંદગીમાં રેખક કહેવાય. આ કિસ્સામાં કોને કહેવાય, આ કિસ્સામાં ટેટ્રાસાયક્લિનને કહેવાય કેમ કે ટેટ્રાસાયક્લિન નિષ્ક્રિય થઈ ગયું. નિષ્ક્રિય થયું તેના કારણે આપણે પસંદગી આના કારણે આપણે કરી હતી પરંતુ આમાં આપણે એમ્પિસિલિનના કારણે કરી, એમ્પિસિલિનના કારણે બચ્યા કે ના બચ્યા અને આમાં ટેટ્રાસાયક્લિનના કારણે ના બચે એટલે આના કારણે આપણે પસંદગી કરી એટલે પસંદગીમાં રેખક આમાં ટેટ્રાસાયક્લિન છે જ્યારે અહીંયા એમ્પિસિલિન છે. હવે વિદેશી ડીએનએના ખંડ જે છે, વિદેશી ડીએનએના ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવી દેવાનો અને બેક્ટેરિયા વનસ્પતિ પ્રાણી કોષમાં સ્થાનાંતરિત કરી દેવાનો જેમ આપણે આગળ કર્યું અને વિદેશી ડીએ અને પોરીસીના કારણે વિદેશી ડીએનએ તેમાં બહુગુણિત થવા લાગશે અને લગભગ બધી જ પુનઃસંયોગી ટેકનોલોજીના અંતિમ ઉદ્દેશ પ્રોટીનનું ઉત્પાદન કરવાનો જ હોય છે. મેં કીધું ને હું પ્રોટીન જ બોલું છું, મોટે ભાગે ઉત્સેચક અને અંતઃસ્ત્રાવનું ખૂબ જ ઓછું પ્રમાણ હોય છે એટલા માટે પુનઃસંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી છે. આપણું જે ઈચ્છિત જનીન છે તે અભિવ્યક્ત થવું જરૂરી છે કેમ કે આમાં જ તો આપણા જનીન છે પ્રોટીન બનાવવા માટેના. વિદેશી જનીન ઇષ્ટતમ પરિસ્થિતિમાં જ અભિવ્યક્ત થાય છે. વિદેશી જનીન જે છે એને આપણે આપણી મહત્તમ પરિસ્થિતિ આપીએ ને, ઓક્સિજન, ટેમ્પરેચર, વાતાવરણ, દબાણ, ચોક્કસ પરિસ્થિતિ આપીએ ને તો જ અભિવ્યક્ત થાય, નહીં તો નહીં થાય. યજમાન કોષોમાં વિદેશી જનીનોની અભિવ્યક્તિને સમજવા માટે ઊંડાણપૂર્વક જાણવી જરૂરી છે. ઈચ્છિત જનીનને ક્લોન કરીને લક્ષ્ય પ્રોટીનની અભિવ્યક્તિને પ્રેરિત કરતી પરિસ્થિતિને અનુકૂળતમ બનાવ્યા પછી કોઈપણ તેનું વ્યાપક સ્તરે ઉત્પાદન કરવા વિશે વિચારી શકે છે. આપણે ઉત્પાદન કરવું તો આપણે બી વિચારી શકીએ છીએ. પછી જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈ વિષમજાત યજમાનમાં અભિવ્યક્ત થાય તો પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય છે. એટલે કે આપણે કોઈ 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 સજીવે જાતે બનાવ્યું નથી પ્રોટીન પરંતુ આપણે ઈચ્છિત જનીનના કારણે પુનઃસંયોજિત આરડીએનએ એટલે કે પુનઃસંયોજિત ડીએનએ થયું એના કારણે થયું એટલે તેને પુનઃસંયોજિત પ્રોટીન કહેવાય. પુનઃસંયોજિત ડીએનએ કારણે જે પ્રોટીન ઉત્પન્ન થાય તેને શું કહેવાય, પુનઃસંયોજિત પ્રોટીન. કેમ કે તેમાં વિષમજાત યજમાન હોય છે, પ્લાઝમિડ બીજા કોઈનું હોય છે, નાખીએ છીએ આપણે કોઈક બીજા બેક્ટેરિયામાં, ખ્યાલ આવે, વિષમજાત યજમાન હોય છે. લાભદાયક ક્લોનિંગ જનીનોનો આશ્રય આપતા કોષોને નાના પાયે પ્રયોગ તેને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે અને પ્રોટીનના નિષ્કર્ષણમાં સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરવાનો અને જુદી જુદી અલગીકરણની પદ્ધતિ કરવાની કેમ કે તેમાં અમુક કચરો બી ઉત્પન્ન થઈ જતો હોય છે એટલે ફૂગ ફીણ ફીણ થઈ જતી હોય છે એટલે અમુક કચરો બી દૂર કરવાનો અને શુદ્ધિકરણની પદ્ધતિ વાપરવામાં આવે છે. કોષોને સતત સંવર્ધનમાં ગુણન કરવામાં આવે છે. આજે અંતે જે આ બેક્ટેરિયા બન્યો હતો જેણે આ પ્લાઝમિડ ગ્રહણ કર્યું હતું તેનું બહુ ગુણન કરે જવાનું અને એક બાજુ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એવું સારું માધ્યમ આપવાનું જેનાથી તે પોષણ મેળવી શકે અને જેથી બહુ ગુણિત થઈ શકે અને બીજી એક બાજથી તાજું માધ્યમ ઉમેરવાનું પોષણનું અને બીજી બાજથી ખરાબ માધ્યમ દૂર કરવાનું એટલે કોષો પોતાની દેહધાર્મિક પ્રક્રિયા કરી શકે એટલે પોતે જીવિત રહી શકે, વિસ્તારી શકે. બરાબર? આ પદ્ધતિ મોટા પાયે જૈવ ભારના ઉત્પાદન તથા ઈચ્છિત પ્રોટીનને વધુ ઉત્પાદન માટે ઉપયોગી, પ્રોટીનનું વધુ ઉત્પાદન કરવું હોય તો આ પદ્ધતિ જરૂરી છે. હવે ઓછું કદ ધરાવતા સંવર્ધનની નિપોજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. હવે બહુ જ ઓછા બેક્ટેરિયા હોય તો તેના કારણે ઓછું ઉત્પાદન થાય. તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે જૈવભઠ્ઠી ઓછું સંવર્ધન માધ્યમ રાખો, ઓછું બેક્ટેરિયા રાખો, ઓછી જગ્યા રાખો તો ઓછું બને, પરંતુ જૈવભઠ્ઠી જેટલી બાયોરિએક્ટરમાં બહુ મોટું હોય એટલે તેના કારણે બહુ બધું આપણને પ્રોટીન કે મળશે અને સંવર્ધનની મોટી માત્રા 100 થી 1000 લિટર પણ મળી શકે છે. આ રીતે જૈવભઠ્ઠી એક વાસણ, જૈવભઠ્ઠી શું છે તો કે એક વાસણ જેવું છે, તપેલા જેવું છે. બરાબર? જેમાં સૂક્ષ્મ વનસ્પતિ પ્રાણી માનવકોષ બધાનો કાચા સામાન તરીકે ઉપયોગ કરવાનો અને વિશેષ નિપજો ઉત્સેચકો વગેરેમાં પરિવર્તિત થઈ જાય છે. ઈચ્છિત નિપજ મેળવવા માટે કીધું ને મહત્તમ પરિસ્થિતિ મેળવવી જોઈએ. તાપમાન, પીએચ, ક્ષાર, વિટામિન, ઓક્સિજન બધું મહત્તમ પરિસ્થિતિમાં પૂરી પાડવું પડે. સૌથી વધારે ઉપયોગમાં કોણ લેવાય, બાયો રિએક્ટર સ્ટિયરિંગ પ્રકારનું છે એવું એમસીક્યુમાં પૂછાય. આ મોસ્ટ એમપી એમસીક્યુ થઈ શકે. સૌથી વધારે ઉપયોગમાં લેવાતું રિએક્ટર કયું છે, બાયો રિએક્ટર સ્ટિયરિંગ પ્રકારનું છે. મિશ્રક ટેન્ક,
મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે, નળાકાર છે અથવા તળિયું વળેલું હોય છે, તળિયું વળેલું હોય છે અને જેના કારણે તળિયું વળેલું હોય એટલે ઉપરની વસ્તુ નીચે, નીચેની વસ્તુ ઉપર આમ ઉપર નીચે થતા કરી જશે એટલે મિશ્રણમાં સહાયતા કરે છે. બાયો રિએક્ટરમાં મિશ્રકે ઓક્સિજનની ઉપલબ્ધતા તથા મિશ્રણનું પણ કામ કરે છે. મિશ્રક આવેલું હોય છે જે શું કરે તો કે ઓક્સિજન, આ બાયો રિએક્ટરનું કામ શું છે, મિશ્રકનું કામ શું છે તો કે મિશ્રકે મિશ્રણ કરાવશે અને ઓક્સિજનની ઉપલબ્ધતા કરાવશે. મિશ્રકે ગોળ ગોળ મિશ્રણ કરશે અને ઉપરથી વાતાવરણમાંથી ઓક્સિજન નીચે લાવશે, ઓક્સિજનનું ઉપલબ્ધતા કરાવશે. સમયાંતરે હવાના પરપોટા મોકલવાના જેથી ઓક્સિજન મળી રહે. આકૃતિમાં જોઈ શકો છો આ પીએચ નિયંત્રક છે અને અહીંથી વરાળ નીકળે છે, બરાબર ખ્યાલ આવે. અહીંથી હવા નાખવાની, હવા નાખશો એટલે આ મિશ્રક શું કરશે તો કે વધારે ને વધારે આમ ઓક્સિજનનો ફેલાવો કરી નાખશે, ખ્યાલ આવે. રિએક્ટરમાં એક આંદોલક હોય છે જે બેક્ટેરિયાની વૃદ્ધિમાં મદદ કરશે. ઓક્સિજન વિતરણ તંત્ર, ફીણ નિયંત્રણ તંત્ર, તાપમાન તંત્ર, પીએચ તંત્ર, પ્રતિચયન પ્રધાન આવેલા હોય છે જેથી અને થોડી થોડી માત્રામાં આપણે તેનું સેમ્પલ લઈ અને જોઈ શકીએ છીએ કે ટેમ્પરેચરમાં કંઈક વધારો ઘટાડો કરવાની જરૂર છે, આમાં કંઈક વધારો ઘટાડો કરવાની જરૂર છે, બરાબર. આખી પ્રક્રિયા થઈ ગઈ અનુપ્રવાહ પ્રક્રિયા એટલે જૈવ સંશ્લેષણ તબક્કો પૂરો. આ ઉપરનો જૈવ સંશ્લેષણ તબક્કો પૂરો. હવે આપણે નીપજ મળી ગઈ પ્રોટીન, હવે તેને બજારમાં માર્કેટિંગ કરીએ કે આપ ઇન્સ્યુલિન પ્રોટીન ઇન્સ્યુલિન મળી બનાવી લીધું પરંતુ તેને સીધે સીધું માર્કેટિંગમાં ના મોકલાય તેના પહેલાં આપણે અમુક શુદ્ધિકરણની પ્રક્રિયા કરવી પડે છે તેની વાત કરી છે. માર્કેટિંગમાં મોકલતા પહેલાં થોડીક શૃંખલામાં પ્રક્રિયાઓમાંથી પસાર કરવામાં આવે છે. નિપજોને અલગીકરણ અને શુદ્ધિકરણ, અલગીકરણ કરવાનું, શુદ્ધિકરણ વગેરે જેવી પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે જેને અનુપ્રવાહિત પ્રક્રિયા કહેવાય છે અને યોગ્ય પરિરક્ષકોથી પરીક્ષિત કરવામાં આવે છે. પરિરક્ષક એટલે તો કે ઇન્સ્યુલિન રાખ્યું, મહિનામાં બગડી ગયું, મહિનામાં પ્રોટીનનું વિઘટન થઈ ગયું, એવું ના ચાલે ને. કોઈક ઇન્સ્યુલેટર જોઈએ જે તેનું વિઘટન થતા રોકે એવું બી તેમાં ઉમેરવામાં આવે છે. ઔષધોની બાબતોમાં આવી બનાવટોને, ઔષધ તો આપણે ગળવાનું હોય તેમાં આવું બધું ધ્યાન ના રાખો તો ના ચાલે, ખ્યાલ એટલે ચીવટપૂર્વકની ધ્યાન રાખવામાં આવે છે. પ્રત્યેક નિપજોની ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ બધાની ચકાસણી કરવાની અને અનુપ્રવાહિત પ્રક્રિયા અને ગુણવત્તા નિયંત્રણ ચકાસણી પ્રત્યેક નિપજ માટે અલગ અલગ હોય છે. ઇન્સ્યુલિન પ્રોટીન, ટ્રિપ્સિન પ્રોટીન, મિથિયોનિન બધા માટે કોઈ એક પ્રોટીન માટે અનુપ્રવાહી કોઈ એક પ્રોટીનની ગુણવત્તા અલગ હશે, એની શુદ્ધિકરણની પ્રક્રિયા અલગ હશે એટલે બધી પ્રકારની નિપજોની ચકાસણીની બધી પ્રક્રિયા અલગ અલગ હોય છે. ગુણવત્તાની નિયંત્રણની ચકાસણી દરેક પ્રકારની પ્રક્રિયા બધા પ્રકારના પ્રોટીન ઉત્સેચક માટે અલગ અલગ હોય છે. ઓકે, થેન્ક યુ.